નમસ્કાર પાસ થવાનું પંચામૃત બે હજાર ચૌદ વર્ષ માટેના આ મહાઅભિયાનમાં આપ સૌનું જીએસટીવી પરિવાર તેમજ એચબીકે કે ન્યૂ હાઇસ્કૂલ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગયા વર્ષે પણ પાસ થવાના પંચામૃતના અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને લાખો વિદ્યાર્થીઓના પરિણામની અંદર એક નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે આ પાસ થવાના પંચામૃતની અંદર અમારો અભિગમ એ છે કે દરેકે દરેક વિદ્યાર્થી સફળ બને અને આ એપિસોડ્સ એમના સર્વાંગી વિકાસ માટે ખૂબ મદદરૂપ થાય એ અભિયાનની અંદર માઇક્રો લેવલે પ્લાનિંગ કરીને ધોરણ બાર સાયન્સ ધોરણ બાર કોમર્સ અને ધોરણ દસના તમામે તમામ સબ્જેક્ટ્સને કવર કરવામાં આવ્યા છે આ એકસો વીસ દિવસ આ અભિયાન એકસો વીસ એપિસોડ્સ દરમિયાન આપણે ધોરણ બાર સાયન્સ ધોરણ બાર કોમર્સ અને ધોરણ દસના મહત્વના તમામ વિષયોને અને વિષયાંગને સમાવી લેવાના છીએ ગત વર્ષે આપણે જોયું કે પાસ થવાના પંચામૃતની અંદર જે જે માર્ગદર્શન મળ્યું એનાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો જોવા મળ્યો એમનું કોન્ફિડન્સ લેવલ વધી ગયું કારણ કે એમને કોન્સન્ટ્રેશન અને ફર્મ ડિટર્મિનેશનનું માર્ગદર્શન મળ્યું અને આનો એક અભિગમ એ હતો કે ગુજરાતના તમામ તમામ ગામડા અને જિલ્લાઓમાં આના વિદ્યાર્થીઓને લાભ મળે આ વાત ફક્ત ગુજરાતના મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી આ અમદાવાદ બરોડા સુરત રાજકોટ ભાવનગર પૂરતી મર્યાદિત નથી પણ કચ્છથી માંડીને વલસાડ સુધીના વિદ્યાર્થીઓને લાભ મળે અને આપણા અગિયાર લાખ વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપવાના છે એમના સર્વાંગી વિકાસની અંદર આ પાસ થવાનું પંચામૃતનું અભિયાન એ ખૂબ મહત્વની કામગીરી કરી શકશે એવી અમને સૌને અતુટ શ્રદ્ધા છે વિદ્યાર્થી મિત્રો આ પાસ થવાનું પંચામૃત કેમ તો એનું એકમાત્ર ઉદ્દેશ એ છે કે આપ સૌ અમદાવાદની અસ્મિતા ગાંધીનગરની ગરિમા ગુજરાતનું ગૌરવ અને ભારતનું ભાગ્ય એટલે આપણા વિદ્યાર્થીઓ આપ સૌ વિદ્યાર્થીઓ માટે જ્યારે ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે ઉજ્જવળ પરિણામો રાહ જોઈ રહ્યા છે તમારી કારકિર્દી તમારી પ્રગતિ અને તમારો વિકાસ એ આપણો મુખ્ય અભિગમ છે અને મિત્રો પ્રગતિ કરવી હોય તો ગતિ વધારવી જ પડે અમારી એક એવી લાગણી છે અને અમારી એ જ માંગણી છે કે દરેક કે દરેક વિદ્યાર્થી મહેનત કરીને A1 ગ્રેડ મેળવે મિત્રો નિશાન ચૂક માં નહીં માફ નીચું નિશાન નોટ ફેલિયર બટ ધ લો એઇમ ઇઝ ક્રાઇમ નેપોલિયન માટે હું કહેવાતો હતો જે વિશ્વ વિજેત થયા કે હી કેમ હી સો એન્ડ હી કોન્કરડ હી કેમ હી સો એન્ડ હી કોન્કરડ એ નિયમ તમને પણ લાગુ પડે છે આપણે બોર્ડ ને કહી દઈએ સાવધાન અમે આ જોવાના છીએ પાસ થવાના પંચામૃતને અમે બોર્ડમાં આવવાના છીએ પેપર વાંચવાના છીએ પેપર લખવાના છીએ અને અત્યારથી વિશ્વસ્ત અને આશ્વસ્ત થઈ જાઓ અમે દિગ્વિજય થવાના છીએ યુ આર ગોઈંગ ટુ કોન્કર કેમ ખબર છે કે મનજી લે કો મિલતી હૈ मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंख से कुछ नहीं होता पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है हौसलों से उड़ान होती है तमारी सफलता ये अपडू एकमात्र लक्ष्य है तमारो सर्वांगी विकास ये आप अभिगम है અને તમારી નિતાંત સફળતા એ આપણું મિશન વિઝન અને એમ્બિશન છે મિત્રો દરેકે દરેક વિષયમાં પ્રશ્નો તો આવે જ મૂંઝવણ તો હોય જ પણ જિંદગીનું નામ જ પ્રશ્નો છે અને પ્રશ્નોનો ઉકેલ એટલે સફળ જિંદગી તો આ પાસ થવાનું પંચામૃત એવું તમને ચોક્કસ ખાતરી આપે કે આ માધ્યમથી તમારા તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ થશે અને તમારા કોન્ફિડન્સમાં અભિવૃદ્ધિ થશે થશે અને થશે જ અને એટલે જ પાસ થવાનું પંચામૃત એવું કહે છે કે રફતા રફતા ખતમ કર દુંગા અંધેરો કા વજૂદ રફતા રફતા ખતમ કર દુંગા અંધેરો કા વજૂદ હર કદમ પર રોશની કી બાત કરતા જાઉંગા બાત કરતા જાઉંગ આ ગયા હું ખુશી કી બાત કરતા જાઉં આ પાસ થવાનું પંચામૃતનો એક માત્ર ઉદ્દેશ જીએસટીવી પરિવાર અને એસબીકે ન્યુહા સ્કૂલ પરિવાર આપ સૌનો સર્વાંગી વિકાસ આપ સૌની નિતાંત સફળતા એ જ માટે આપણી આ મહેનત છે અને આ સમગ્ર ટીમવર્ક ટુગેધર

વિષય નિષ્ણાતો જે છે એમના અનુભવનો નિચોડ એમની મહેનતનો નિચોડ તમને આપશે મિત્રો એવું કહેવાય છે ને કે સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન બટ પરફેક્શન કે નેવર બી એ સ્મોલ થિંગ તો આ તમારી યાત્રા પરફેક્શન તરફની છે અને એક એક માર્કનું યુદ્ધ હોય છે બોર્ડની અંદર આ નવ્વાણુંથી સોની યાત્રા છે તો આ યાત્રામાં તમારું બેસ્ટ સાધન બેસ્ટ મિત્ર અને નિતાંત ફેલ ના એનું માધ્યમ એ પાસ થવાનું પંચામૃત રહેશે તો આ અભિયાન વિષય દરેક ચેપ્ટર્સ દરેક અઘરા ટોપિક્સ એનું બેસ્ટ સોલ્યુશન બેસ્ટ માર્ગદર્શન અને બેસ્ટ પ્રેઝન્ટેશન સ્કિલ્સ નો નિચોડ એટલે પાસ થવાનું પંચામૃત ગુજરાતની અંદર જે ગામડાઓમાં જે છેવાડાના સ્થળો છે કે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા આ જીએસટીવીની ટેકનોલોજી માધ્યમ દ્વારા આ ટીવી ચેનલ દ્વારા આ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો આ એક જબરજસ્ત પ્રયત્ન છે આ એપિસોડ ત્રણ વાર ટેલિકાસ્ટ થવાના છે ત્રણ વાર કેટલી વાર મિત્રો ત્રણ વાર સાંજે મોડી રાત્રે અને મોડી સવારે તમને તમારી ચેનલ ઉપર દરરોજ સ્ટ્રીપ આવશે કે આ એપિસોડ આજે પાંચ વાગે સાડા પાંચ વાગે રાત્રે બાર વાગે સાડા બાર વાગે અને બીજે દિવસ સવારે પાંચ વાગે અને સાડા પાંચ વાગે પસારિત થશે તમને અનુકૂળ ટાઈમ હોય એ તમે એડજસ્ટ કરીને તમારી નોટ અને પેન લઈને આ એપિસોડ્સ જોજો જે જે નોટડાઉન કરાવવું પડે એ કરી દેજો તમારી મૂંઝવણ હશે એ પણ અમે વેલકમ કરીશું અને તમારી તમામ મૂંઝવણોના સમાધાન અહીંયા આપણે કરીશું માર્ચ બે હજાર ચૌદની અંદર તમારા પરિણામમાં ચોક્કસ વૃદ્ધિ થવી જોઈએ તમારા આત્મવિશ્વાસમાં ચોક્કસ વધારો થશે અને મિત્રો વન હુ ડ્રીમ્સ ધ મોસ્ટ ડસ ધ મોસ્ટ ડોક્ટર કલામ સાહેબે એવું કીધું કે ડ્રીમ ડ્રીમ

મારે જિંદગીમાં સફળ થવું છે મારે ડોક્ટર થવું છે મારે એન્જિનિયર થવું છે મારે સીએ થવું છે મારે સફળ માણસ થવું છે અને ચોક્કસ રીતે સારા માણસ થવું છે તો ભારતની અંદર આ એક જાગૃતિ આવે એક સફળતાનો વેવ આવે આ વાયબ્રન્સી ગુજરાતની આવે તો વિશ્વની અંદર નંબર વન થવામાં આપણને કોઈ નહીં રોકી શકે આવતીકાલનું ગુજરાત એટલે તમે આવતીકાલનું ભારત એટલે તમે અને આવતીકાલનું વિશ્વ એટલે તમે તો આપણી આવતીકાલ બિલકુલ મજબૂત થાય સુદ્રઢ થાય વધારે કોન્ફિડન્ટ થાય તો તમે જ તમારા નેપોલિયન તમે જ તમારા કોલમ્બસ તમે જ તમારા બિલ ગેટ્સ તમે જ તમારા ધીરુભાઈ અંબાણી તમે જ તમારા લતા મંગેશકર તો મિત્રો એક શુભ આશયથી કે વિદ્યાર્થીઓના જીવનની અંદર સર્વાંગી વિકાસ થાય તમારી શૈક્ષણિક કારકિર્દીની અંદર તમને ખૂબ મદદ મળે અને તમારી તમામ મૂંઝવણોનું સમાધાન એટલે પાસ થવાનું પંચામૃત ફરીથી સમગ્ર જીએસટીવી ટીમ દરમિયાન ટીમ દ્વારા અને સમગ્ર એચબી કે ન્યુ સ્કૂલ દ્વારા આપ સૌને એ વન ગ્રેડ મળે તમે ખૂબ સફળ થાઓ અને જિંદગીમાં નિતાંત પ્રગતિ કરો એ જ અભ્યર્થના એ જ અભિલાષા એ જ અભિપસા